હુમલો કરાયો આ ઉપરાંત હવામાન ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું જે અંગે આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ભચાઉ તાલુકાના છારવાડા ગામમાં 10 જણોના ટોળાએ પિતા અને પુત્ર પર ઘાતાંક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનાથી છારવાડા ગામમાં ખૂબ ચકચાર મચી હતી આ ઘટના ગઈકાલે બપોરે 1.5 વાગ્યાના અરસામાં બન્યો હતો આ હુમલાના આરોપીઓ રામજી દેવકરણ ડાંગર જમણીબેન રામજી ડાંગર અશ્વિન રામજી ડાંગર પ્રવીણ રામજી ડાંગર અરવિંદ હીરા કોલી અનિલ ભીમા કોલી ઉપરાંત 2 અજાણ્યા શખ્સ વિરુદ્ધ મહેશ રામજી ડાંગરે હથિયાર સહિત કલમો પર ફરિયાદ નોંધાવી હતી આ આરોપીઓ ગેરકાયદેસર મંડળીઓ રચીને મહેશને લાકડી ધોકા અને ધાતક તલવાર વડે માર મારવામાં આવ્યો હતો આ ઉપરાંત તેમના પિતા ગોપાલ ડાંગર પર પણ હુમલો કરાયો હતો આ આરોપી અરવિંદ હીરા કોલીને હવામાં ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો આ પિતા અને પુત્રને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી અને પુત્રને 2 ટાંકા સહિતની ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે આ અંગે છાણવાર ગામના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અશ્વિન આખો ઘર તો બધા બાપતી ગયા શીખે સહી થતા બધા અને મારા પપ્પાને પણ મારેલ છે અને મારા મમ્મીને પણ અહીંયા મારેલ છે બધાને મારેલ છે અહીંયા આપક માણસ શકે છે અપંગ માણસ ને પણ મારેલ છે અહીંયા કોણ હતું બોલ તમે અશ્વિન રામજી ડાંગર પ્રવીણ રામજી ડાંગર અને એમના મમ્મી જમણીબેન ડાંગર અને છોકરાની વહુ પણ હતી